પરંતુ જ્યારે મને ખબર પડી કે અમુક વ્યક્તિને તો આ બાબતની ખબર જ નથી, એટલે મેં આ વિડીયો બનાવીને તમારા સુધી આ જાણકારી પહોંચવાનો પ્રયાસ કરેલો છે કે આ જાણકારી છે વધુમાં વધુ વ્યક્તિ સુધી પહોંચી શકે. જે મિત્રોને ખબર નથી આ ન્યૂઝની, એ મિત્રોને મારા તરફથી કે એવું લાગે છે કે આ ખુશ ખબર હોઈ શકે, કારણ કે 1/4/2020 થી એવો કાયદો અમલમાં આવવાનો છે કે જે વ્યક્તિને ઉંમર, મતલબ કે તમે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય અને તમારા 33 વર્ષ થઈ ગયેલા છે, નોકરીને 33 વર્ષ થઈ ગયા છે, તો એ રિટાયર્ડ થઈ જશે 2020 થી એવો કાયદો છે. અને નહીં તો તમે દાખલા તરીકે તમે કોઈ મોટી એજના હોય અને લાગેલા હોય, એટલે કે 35-36 વર્ષે તમે જોબમાં લાગેલા છો, તો તમારે 60 વર્ષ, તમારા પોતાના 60 વર્ષ સુધી આ નોકરી કરવાની છે. એટલે કે અથવા તો તમે 33 વર્ષ નોકરીના છે એ તમારા જ લાગુ પડશે, અથવા તો તમારી પોતાની ઉંમરના 60 વર્ષ સુધી તમારે નોકરી કરવાની છે. તો આવો એક કાયદો 1/4/2020 થી અમલમાં આવનારો છે. મિત્રો, આનો આપણને શું ફાયદો છે એ હું તમને કહું, કારણ કે આ ન્યૂઝ લગભગને ખબર હશે, પણ ફાયદો શું છે એ જુઓ. 2020 થી એટલી મોટી ભરતી આવશે મિત્રો દરેક ક્ષેત્રમાં. આપણે ટેટની ખાલી વાત કરી લઈએ, તો TET 1ની વાત કરીએ, 1 થી 5ની, તો જે મોટી ઉંમરના શિક્ષકો છે એ 2020 થી નિવૃત્તિ લેશે, કારણ કે એને ઘણા વર્ષો થઈ ગયા છે. મારી સ્કૂલની વાત કરું તો મારી સ્કૂલમાં 3-4 લેડીઝ એવા છે કે જેમને 33 વર્ષ થઈ ગયેલા છે નોકરીએ, તો એ લોકો તો હટી જશે. તો 1 થી 5માં એ ભરતીની જગ્યા ખાલી થઈ જશે. ઇવન 8 થી 6માં પણ એવી રીતે જગ્યા હોઈ શકે. તો મિત્રો, તમે વિચાર કરો કે વેકેન્સી તો હતી જ, પરંતુ આ જે નિયમ છે 33 વર્ષ જ તમારે નોકરી કરવાની છે તમારી ઉંમરના, અથવા તો તમે મોટી ઉંમરે લાગેલા હોય તો તમારે 60 વર્ષ તમારી ઉંમરમાં નોકરી કરવાની છે. એટલે આ નિયમથી એટલો ફાયદો થશે કે જે મોટી ઉંમરના નોકરી કરી રહ્યા છે, જે 58 વર્ષે નિવૃત્તિ હતી, 58 વર્ષ સુધીની જે નિવૃત્તિ છે, 4 વર્ષની વાર છે એ લોકોની નિવૃત્તિની, તો એ લોકો હટી જશે. મિત્રો, હટશે એટલે જગ્યા બહાર પડશે, અને જગ્યા બહાર પડશે એટલે મારા જે મિત્રો આ ભરતીમાં નથી લાગી શક્યા એ મિત્રો ચોક્કસ આ ભરતીમાં લાગી શકશે. મારી પણ દિલથી એવી જ ઈચ્છા છે કે જે મારા મિત્રો છે, ઉંમર જે એની થઈ ગઈ છે, એવું લાગે છે કે હવે ઉંમર એક્સપાયર થઈ જશે, એની કરતાં જલ્દી લાગી જાય તો સારું, એ લોકોનો ચાન્સ વધુ રહેશે. અને જે મિત્રો એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને ખાસ કહેવાનું કે એક્ઝામની ફૂલ તૈયારી કરી લેશો, કારણ કે જે આવનારી ભરતી છે એમાં જગ્યાઓ ખાલી પડશે, અને હોઈ શકે કે તમે તમારા વતન નજીક આવી શકો. તો મારી દિલથી બધાને એવી ઈચ્છા છે કે તમે નોકરી તમારા વતન નજીક મેળવી શકો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને હા, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સોનલ સાઈડને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેનાથી આવા નવા નવા વિડીયો તમને પહેલાં જ મળી શકે. અને મિત્રો, આ જે ઓફિશિયલી ન્યૂઝ છે 1/4/2020ની, એનો તમે આજે ન્યૂઝ ફોટો પણ જોઈ શકો છો.